આજે જે નવલકથાની વાત કરવાની છે તેમાં જમીનદારી પ્રથા જોવા મળશે। જમીનદારો દ્વારા ગરીબ ખેડૂતોનું શોષણ જોવા મળશે। આ નવલકથા છે 6 વીઘા જમીન, જેના લેખક છે ફકીર મોહન સેનાપતિ। અને આ નવલકથાનું ગુજરાતીમાં અનુવાદ મીરા ભટ્ટ દ્વારા કરવામાં આવેલું છે। આ નવલકથાનું પ્રકાશન 1982માં થાય છે। આ એક ઉડિયા ભાષાની નવલકથા છે। તેના લેખક વિશે જોઈએ તો ફકીર મોહન સેનાપતિને ઓડિશાના વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે। તે એક ભારતીય લેખક, કવિ અને સમાજ સુધારક હતા। તે આધુનિક ઉડિયા સાહિત્યના પિતા માનવામાં આવે છે। તે લેખકે ઔપચારિક શિક્ષણ તો માત્ર 2 જ ધોરણનું લીધું હતું, પરંતુ ઘરે બેઠા ભારતીય સાહિત્યનો અભ્યાસ કર્યો હતો અને જાત મહેનતથી અંગ્રેજી, સંસ્કૃત, ગણિતનું શિક્ષણ લઈને પાઠ્યપુસ્તકો તૈયાર કર્યા અને અંગ્રેજોને હાથે ઉત્તમ શિક્ષક તરીકે સ્વીકૃતિ પામ્યા હતા। આ નવલકથાના મુખ્ય પાત્રો છે રામચંદ્ર મગરાજ, જે એક જમીનદાર છે, ત્યારબાદ તેમની પત્ની છે ચંપા અને ભાગ્યા સાળિયા જેવા પાત્રો પણ છે। 6 વીઘા જમીન નવલકથાના કથાવસ્તુમાં 1803માં મરાઠાઓને હરાવીને અંગ્રેજો ઓડિશામાં આવ્યા અને અંગ્રેજો એમની સાથે ટોળાબંધ બંગાળી અફસરોને લાવ્યા। 1804 તથા 1817ની સાલમાં એક જાતિના લોકોએ અંગ્રેજો સામે ઓડિશામાં બળવો કર્યો હતો। અંગ્રેજોએ આ બળવાને બેરહેમીથી દબાવી દીધો હતો। પરિણામે સદીઓથી એમની સામે જે જમીનો હતી તે અને તેમની યુગો જૂની તલવારો ઝૂંટવી લેવામાં આવી હતી। તેના કારણે હજારો સજ્જન ખેડૂતો અને મજૂરો રાતોરાત ભિખારી બની ગયા હતા। 6 વીઘા જમીન નવલકથામાં લેખકે આ પરિસ્થિતિને નિહાળી છે અને તેને વાસ્તવિક રીતે અહીં આલેખેલી છે। તેમને ઓરિસ્સાના મજૂર વર્ગ સામે થયેલા શોષણની વાચા આપી છે। ફકીર મોહનને જમીન મહેસૂલ કાયદાથી સામાન્ય માણસને જે યાતના ભોગવવી પડી છે તેનું નિરૂપણ અહીં કરવામાં આવેલું છે। નવલકથાના સ્વરૂપ ઘડતરમાં લેખકે કોઠાસૂજ દ્વારા અથવા ઇતર વાચન દ્વારા ઇતિહાસ, તત્વજ્ઞાન, વાર્તા અને જીવનચરિત્રનો સમન્વય કરેલો છે। સમગ્ર નવલકથામાં વ્યજ સ્તુતિ પ્રધાન શૈલી જોવા મળે છે। આ અલંકાર સર્જકને પોતાની બધી જ સામગ્રી, ઘટના, પાત્રો, માહિતી વગેરેને નર્મ મર્મ કટાક્ષ દ્વારા વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપે છે। નવલકથાના કેન્દ્રમાં પૂર્વ ભારતના વિસ્તારોની પ્રથમ જમીનદારી પ્રથા તથા તેના અત્યાચારને કારણે દાયકાઓથી શોષણખોરીનો ભોગ બનેલી પ્રજા છે। સામાન્ય લોકોની જમીન કોઈને કોઈ બહાને ઝૂંટવાઈ જતી હતી। નવલકથાના આરંભમાં જ ધનવાન અને જમીનદાર બનેલા રામચંદ્ર મગરાજનું ચિત્ર આપવામાં આવેલું છે। આ ભદ્ર વર્ગ દ્વારા ગરીબો, ખેતમજૂરો અને ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હતું। નવલકથામાં વર્ગ સંઘર્ષની બધી જ સામગ્રી ભારોભાર હોવા છતાં એ સંઘર્ષ કેન્દ્ર સ્થાને નથી। રામચંદ્ર મગ જેવા ખલનાયકને પ્રત્યે સર્જકને જે ક્રૂર પ્રતિભાવ છે તેને રજૂ કરવા માટે જ વ્યજ સ્તુતિ પ્રધાન તરીકે કામ લીધેલ છે। આ નવલકથામાં રામચંદ્ર મગરાજ એક મહત્વનું પાત્ર છે। રામચંદ્ર જેવા ગરીબમાંથી શ્રીમંત બનેલા જમીનદાર ગરીબોની જમીન ઝૂંટવીને તેમનું શોષણ કરે છે। તેનો સાથ આપતી ચંપા પણ નવલકથાનું અગત્યનું પાત્ર છે। ચંપા અને રામચંદ્રના સંબંધ વિશે અહીં કોઈ ઉલ્લેખ થયો નથી। રામચંદ્રની પત્ની ઉદાર ચરિત્રની છે। તેનું મૃત્યુ થાય છે ત્યારે રામચંદ્રની આંખમાં પણ આંસુ જોવા મળે છે। નવલકથાના પાત્રોમાં જોઈએ તો રામચંદ્ર, ચંપા ઉપરાંત આખી કૃતિના અતિ કરુણ પાત્રો ભાગ્યા અને સારિયા છે। સારિયા સાથે કરવામાં આવતી છેતરપિંડી નવલકથાની જાણે કેન્દ્ર ઘટના છે। નિસંતાન સારિયાને સંતાન સુખની લાલચ આપીને ચંપા અને મગરાજ બરબાદ કરી નાખે છે અને તેના અનુસંધાનમાં મગરાજના વિનાશનું કારણ આ ઘટના બને છે। મગરાજની ક્રૂરતાને લેખકે ઈશ્વરીય ન્યાય અપાવ્યો છે। અંતે મગરાજની જમીન તેનો કેસ લડતો વકીલ ઝૂંટવી લે છે। તેનું નિરૂપણ કરીને લેખક સૂચવે છે કે આ શોષણ નીતિનો અંત આવવાનો જ નથી। આ નવલકથાનો અંત કરુણ છે। મરણ પથારીએ પડેલા ખલનાયક મગરાજ પ્રત્યે પણ
अनुकंपा जागे ते रीते चित्रण करवामां आवेलुं छे। सामान्य वर्गनी साड़िया कमजोर बनेला मगरस पासे भयानक रीते पोतानी जमीन मांगे छे। आम आ नवलकथामां गरीबो अने जमीनदारों वच्चेनो संघर्ष जोवा मळे छे।